કરીએ તો લોકસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ હવે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને સાંસદ બનવાના અભરખા લાગ્યા છે. એવી પણ માહિતી છે કે કોંગ્રેસના 10થી વધુ ધારાસભ્યોએ ચૂંટણી લડવાની તૈયારી પણ કરી લીધી છે. આ માટે દિલ્હીના દરબાર સુધી ધારાસભ્યોના આંટા ફેરા વધી ગયા છે. કેટલાક ધારાસભ્યોના નામ પણ વીટીવી પાસે આવ્યા છે. જે પ્રમાણે સુરેન્દ્રનગર બેઠક પરથી ધારાસભ્ય સોમાભાઈ પટેલ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે, તો નૌશાદ સોલંકીએ કચ્છ બેઠક પરથી, અલ્પેશ ઠાકોરે પાટણ બેઠક પરથી અને ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા બેઠક પરથી ચૂંટણી લડવાની તૈયારીઓ કરી છે. આ સિવાય ધારાસભ્ય આશાબેન પટેલ મહેસાણા બેઠક પરથી, જ્યારે હિંમતસિંહ પટેલ અને શૈલેષ પરમારે અમદાવાદ બેઠક પરથી ચૂંટણી લડવાની તૈયારીઓ બતાવી છે, જ્યારે લલિત વસોયાએ પોરબંદર બેઠક માટે માંગ કરી છે, તો અમરેલી બેઠક માટે વિરજી ઠુંબર, જ્યારે જૂનાગઢ બેઠક માટે હર્ષદ રેવડિયાએ ચૂંટણી લડવાની તૈયારીઓ બતાવી છે. વધુ વિગતે વાત કરવા સંવાદદાતા નરેન્દ્ર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. નરેન્દ્ર, લોકસભાની ચૂંટણીઓ નજીક છે ત્યારે અનેક જે ધારાસભ્ય છે તે હવે સાંસદ બનવાની હોડમાં લાગી ગયા છે. એકબીજા સાથે સંઘર્ષનો તો સમય કોંગ્રેસમાં ચાલી જ રહ્યો છે, પરંતુ 2019ની ચૂંટણી નજીક આવી રહી છે અને સાંસદની રેસમાં પણ કેટલા ધારાસભ્યો આવ્યા છે, શું વિગતો? જી, કોંગ્રેસ અત્યારે હાલ સાંસદ મતલબ એમનો ઉમેદવાર લોકસભાની ચૂંટણી માટે કોણ હોઈ શકે એ માટેની શોધ કરી રહ્યું છે. ચાહે શક્તિ પ્રોજેક્ટ હોય અથવા તો અન્ય જે અત્યાર હાલ નિરીક્ષકોની જે બેઠકો બોલાવવામાં આવી રહી છે, તાલુકા જિલ્લાના આગેવાનોની બેઠકો બોલાવવામાં આવી રહી છે, એની અંદર સૌથી જે મહત્વનો મુદ્દો છે એ મહત્વનો મુદ્દો એ જ છે કે આખરે ઉમેદવાર કોને બનાવવા. કારણ કે અત્યાર હાલ કોંગ્રેસ પાસે એક પણ સાંસદ સભ્ય નથી. જૂના જે કેટલાક પૂર્વ સાંસદ સભ્યો છે એ પૈકી મોટા ભાગના સાંસદ સભ્યો છે અત્યારે ધારાસભા લડી ચૂક્યા છે, એટલે કે તેઓ ધારાસભ્ય છે. અને આ સિવાય જે એક મજબૂત નેતાગીરીની જે વાત કરવામાં આવે કે જે સમગ્ર જિલ્લા પર પ્રભાવ પાડી શકે એવા ખૂબ ઓછા નેતાઓ કોંગ્રેસ પાસે હોવાને કારણે ખુદ ધારાસભ્ય જ હવે સાંસદ સભ્ય બનવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે. અને એના કારણે જે નિરીક્ષકોની બેઠકો મળી રહી છે એની અંદર પણ કેટલાક ધારાસભ્યોના નામની પણ ચર્ચા થઈ રહી છે. આ સિવાય દિલ્હી હાઈકમાન્ડ સુધી પણ, એટલે કે પ્રભારી સુધી વાત કેવી રીતના પહોંચી શકે એવા પણ પ્રયાસ, પ્રભારી થકી પ્રભારી સુધી એમના નામ પહોંચાડવા માટેના પ્રયાસ તમામ જે કેટલાક ધારાસભ્યો છે 8-10 જેટલા, એ 8-10 ધારાસભ્યો પ્રયાસ કરી રહ્યા છે કે કોઈ પણ રીતના એમનું નામ લોકસભાના ઉમેદવાર માટે ચર્ચા કરવામાં આવે. જો કેટલાક ધારાસભ્યોના નામની ચર્ચા કરવામાં આવી રહી છે એની અંદર પાટણની જે બેઠક છે ત્યાંથી ખુદ અલ્પેશ ઠાકોર પ્રયાસ કરી રહ્યા છે કે તેમને, કારણ કે ઉત્તર ગુજરાતનો એમનો બેઝ મજબૂત છે, રાધનપુરની વિધાનસભા બેઠક પરથી તેઓ લડતા આવ્યા છે, એટલા માટે એમનો પ્રયાસ છે કે પાટણની જે લોકસભાની બેઠક છે ત્યાંથી તેઓ ચૂંટણી લડે. આ સિવાય બનાસકાંઠા માટે પણ તેમનું, આ સિવાય આશાબેન ગેનીબેન છે એમનું નામ ચર્ચામાં ચાલી રહ્યું છે. આ સિવાય મહેસાણાની જે બેઠક છે ત્યાંથી ધારાસભ્ય ઊંઝાના જે ધારાસભ્ય છે આશાબેન પટેલ એમનું નામ પણ ચર્ચામાં ચાલી રહ્યું છે. એટલે કે ઉત્તર ગુજરાતની જે બેઠકો છે ત્યાં જે 3 બેઠકો છે ત્યાંથી 3-3 ધારાસભ્યો પ્રયાસ કરી રહ્યા છે. તો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની જે જામનગરની જે લોકસભા બેઠક છે ત્યાંથી જ ત્યાંના જે સ્થાનિક ધારાસભ્ય છે અને પૂર્વ સાંસદ સભ્ય રહી ચૂકેલા જે છે વિક્રમ માડમ, તેઓ પ્રયાસ કરી રહ્યા છે. તો અમરેલી જે બેઠક છે, અમરેલી માટે પૂર્વ સાંસદ સભ્ય રહી ચૂકેલા અને અત્યારે હાલના જે ધારાસભ્ય છે વિરજી ઠુંબર પ્રયાસ કરી રહ્યા છે. એવો જ પ્રયાસ સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટે પૂર્વ સાંસદ રહી ચૂકેલા અને અત્યારે હાલ ધારાસભ્ય સોમા ગાંડા કરી રહ્યા છે. એ સિવાય જૂનાગઢની જે વિધાન લોકસભા બેઠક છે એના માટે પણ ત્યાંના સ્થાનિક જે સાંસદ છે અને ખેડૂત આગેવાન કહી શકાય એવા રાદડિયા જે છે એ પણ પ્રયાસ કરી રહ્યા છે. દિનેશજી, એ રીતના તમામ જગ્યાઓ પરથી જે ધારાસભ્યો છે એ અત્યારે હાલ પ્રયાસ કરી રહ્યા છે કે કેવી રીતના તેઓ ધારાસભ્યમાંથી સાંસદ સભ્ય બની શકે. કારણ કે કોંગ્રેસ પાસે અત્યારે હાલ કોઈ પણ સાંસદ સભ્ય નથી અને એના કારણે તમામ જે ધારાસભ્યો છે એ જિલ્લા બેઠકો છે ત્યાં સારું એવું પ્રભુત્વ ધીરે ધીરે ધરાવતા થઈ ચૂક્યા છે અને એવા સમયે પોતાનો જે પ્રભાવ છે એ પણ વધારવા માટેનો એમનો પ્રયાસ છે અને જિલ્લાની સમગ્ર અથવા તો લોકસભા બેઠકની પણ તેઓ આગેવાની કરવા માંગતા હોવાને કારણે તેમના દ્વારા આ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ અત્યારે હાલ જે સૌથી મહત્વની બાબત પર ચર્ચા કરી રહી છે અથવા તો સૌથી વધારે એમનું ધ્યાન છે એ એમનો ઉમેદવાર છે એ સક્ષમ હોવો જોઈએ. સમગ્ર બેઠક એટલે કે 7 વિધાનસભાની 1 લોકસભા બેઠક બનતી હોય છે તો એ સમગ્ર લોકસભા બેઠક પર પ્રભાવ પાડી શકે એવા ઉમેદવારની શોધમાં કોંગ્રેસ જ્યારે જણાઈ રહી છે ત્યારે ખુદ પ્રભારી પણ કહી ચૂક્યા છે કે તેમનો
ફોકસ કેટલાક ધારાસભ્યો પર પણ છે, કારણ કે ધારાસભ્ય છેલ્લા 1-1.5 વર્ષથી ચૂંટાઈને આવ્યા છે. આ સિવાય સૌરાષ્ટ્ર પટ્ટાની અંદર ધારાસભ્યોનો પ્રભાવ ધીરે ધીરે વધી રહ્યો હોવાનું પણ કોંગ્રેસ માની રહી છે, અને એના કારણે જ લગભગ 8-10 જેટલા જે અત્યારે હાલના ધારાસભ્યો છે એ લોકસભાની ચૂંટણી લડે તેવી શક્યતાઓ નકારી શકાતી નથી. જી બિલકુલ, આભાર નરેન્દ્ર.